ભરૂચ નગરપાલિકાના માથે નર્મદા નિગમનું રૂપિયા 25.86 કરોડનું દેવું હોવાના આક્ષેપ ભરૂચના એક જાગૃત નાગરિકે કરેલ છે. પાણી વેરો ઉઘરાવ્ય હોવા છતાં નગરપાલિકા દ્વારા નાણાં ભરપાઈ ન કરવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. ભરૂચ નગરના એક જાગૃત નાગરિક બિપિન ચંદ્ર જગદીશવાલાએ ભરૂચ નગરપાલિકા ઉપર સંસર્તા આક્ષેપો કર્યા છે. તેઓના જણાવ્યા અનુસાર ભરૂચ નગરપાલિકાને દર વર્ષે રૂપિયા 900 પાણીનો વેરો ચૂકવવામાં આવે છે, પરંતુ ભરૂચ નગરપાલિકાને જ્યાંથી પાણી પુરવઠો મળી રહ્યો છે એવી નર્મદા નિગમને નાણાંની ભરપાઈ જ નથી કરવામાં આવી. તેઓના આક્ષેપમાં જણાવ્યું હતું કે હાલ સુધીમાં નર્મદા નિગમને જૂન 2016થી રૂપિયા 25.86 કરોડનું ચૂકવણું બાકી છે, જ્યારે આગામી સમયમાં જો નર્મદા નિગમ પાણી આપવાનું બંધ કરી દે તો સમગ્ર ભરૂચવાસીઓએ પાણી વગર રહેવું પડી શકે છે. આપણે દર વર્ષે દરેક કનેક્શન દીઠ 900 રૂપિયા ભરૂચની જનતા પરસેવાની કમાણીમાંથી ભરે છે એક કનેક્શન દીઠ, અને આ નર્મદા નિગમમાં આ 2016 જૂનથી આજ દિન સુધી આપણા નગરપાલિકાએ એક પણ રૂપિયો પાણીનો હજુ સુધી ભર્યો નથી, એક પણ રૂપિયો નહીં. અત્યારે 25.86 કરોડ રૂપિયા બાકી પડે છે ભરવાના. હવે માની લો કે કદાચ ઉપર સરકાર બદલાઈ જાય તો આપણે ભરૂચનું પીવાનું પાણી બંધ કરી દઈએ કે તમે પૈસા નથી ભર્યા, તો આના માટે જવાબદાર કોણ? અને જો તમારે પૈસા ન જ ભરવા હોય, તમારે ઉઠમણું જ કરવું હોય નર્મદા નિગમનું, તો પછી અમારા ભરેલા પૈસા એ તમે પરત કરો. તો બીજી તરફ ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભિ તમાકુવાલાએ લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે ભરૂચ નગરપાલિકાની પાણીની આવક કરતાં તેનો ખર્ચ વધારે છે. નગરપાલિકાની પાણીની આવક 29 લાખ છે, જ્યારે તેની સામે ખર્ચ 83 લાખ છે, જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જોકે નગરપાલિકા આગામી દિવસમાં પ્રદૂષિત પાણીને સ્વચ્છ કરી ઉદ્યોગોને આપવા માટેના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે, જેના કારણે નગરપાલિકાની આવક વધતા આ પ્રશ્નનું નિરાકરણ આવશે. ને પાણીનું જે આ દેવું છે આપણે ચૂકવવાનું તો છે જ, આપણે ના નથી પાડીને એને ભવિષ્યને ધ્યાનમાં રાખી ને ભરૂચ નગરપાલિકા જ્યાં SCP સ્ટાર્ટ કરવા જઈ રહ્યું છે એમાં દર મહિને અંદાજિત 1 કરોડની આવક થશે, જે વેસ્ટ વોટર છે એને રીયુઝ કરીને આપવાનું આવશે, ને એનાથી દર મહિને ભરૂચ નગરપાલિકાની 1 કરોડ જેટલી આવક થશે, અને આ જે બધી સમસ્યા છે એનો અંત આવશે ને એનું આપણે સોલ્યુશન લાવી શકીએ.